ઉત્તર ગુજરાતના 42 લેઉવા પાટીદાર યુવા સંગઠન દ્વારા 4500થી વધુ વૃદ્ધોને દ્વારકા, સોમનાથ અને ખોડલધામ તીર્થયાત્રાના 2 કરોડ રૂપિયાના ખર્ચે એશિયા ખંડની સૌથી મોટી તીર્થયાત્રા કરાવવામાં આવી. ઉત્તર ગુજરાતના 42 લેઉવા પાટીદાર યુવા સંગઠન દ્વારા 4500થી વધુ વૃદ્ધોને દ્વારકા, સોમનાથ અને ખોડલધામની તીર્થયાત્રા 2 કરોડ રૂપિયાના ખર્ચે એશિયા ખંડની સૌથી મોટી તીર્થયાત્રા કરવામાં આવી હતી. 28 જુલાઈથી પ્રારંભ થયેલ 3 દિવસની આ તીર્થયાત્રામાં 4500 જેટલા સિનિયર સિટીઝન માટે 115 લક્ઝરી બસની યાત્રામાં વડીલોને કંઈ પણ શારીરિક તકલીફ થાય તો 15 જેટલા ડૉક્ટરોની ટીમ અને 2 ICU મેડિકલ એમ્બ્યુલન્સ ઉપરાંત વોકી ટોકી સાથે 300 યુવાનો અને 250 જેટલી મહિલા સ્વયંસેવકો ખડે પગે સેવા આપી હતી. આ યાત્રામાં 60 વર્ષથી મોટી ઉંમરના 4000 વડીલો, 75 વર્ષના 1000 અને 108 વર્ષના 12 જેટલા વડીલો જોડાયા હતા. આ તમામ યાત્રિકો માટે 5-5 લાખના રૂપિયાનો વીમો પણ ઉતારવામાં આવેલ હતું. ઉત્તર ગુજરાતના 4500 લેઉવા પાટીદાર સમાજના વડીલોની 1300 કિલોમીટરની સિનિયર સિટીઝન યાત્રાનું આજે ખોડલધામ ખાતે સમાપન થયું હતું. આ તીર્થયાત્રા ભારત વર્ષની જ નહીં સમગ્ર એશિયાની સૌથી મોટી અને ઐતિહાસિક તીર્થયાત્રા હોવાથી તેમનું સન્માન ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. પાટણના ધારાસભ્ય કીર્તિભાઈ પટેલ તેમજ યાત્રાના સંચાલક હાર્દિક પટેલે જણાવ્યું હતું. સુરેશ ભાલિયા, જેડેશ ટીવી, ચિત્તપુર.